માંડવી તાલુકાના અલગ અલગ ગામડાઓના અલગ અલગ વિકાસ કામોના વર્ક ઓર્ડર આપવા માટે ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના અધ્યક્ષસ્થાને માંડવી તાલુકા પંચાયત ખાતે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં અલગ અલગ વિકાસ કામોના વર્ક ઓર્ડરના વિતરણ કરાયા હતા. આ કાર્યક્રમ અંતર્ગત માંડવી મુંદ્રા વિસ્તારના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ દવે તાલુકા પંચાયત ઉપરાંત તાલુકાના અલગ અલગ ગ્રામ પંચાયતોના સરપંચો, તલાટીશ્રીઓ વગેરેની જાગૃતતાને બિરદાવવા વિકાસ કામો ઝડપથી શરૂ થાય અને ઝડપથી પૂરા થાય તેવી અપીલ કરી હતી. શ્રી દવેએ ગુજરાત સરકારના નાણાં વિભાગનો આભાર માનતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગામડાના છેવાડાના લોકો સુધી વિકાસ કામો પહોંચે અને લોક સુખાકારીના કામો ઝડપથી પૂરા થાય તે માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે વર્ક ઓર્ડર અપાયેલા કામો ઝડપથી શરૂ થાય અને તેની સાથે વર્ષ 2021 અને 22માં જે કામો અધૂરા રહી ગયા છે તે કામો પણ ઝડપથી પૂરા થાય તેવી અપીલ કરી હતી. તેમણે તાલુકાના અલગ અલગ ગ્રામ પંચાયતના સરપંચો અને તલાટીઓને પણ લોક સુખાકારીના વિકાસ કામો અંગે જાગૃત રહેવા અપીલ કરી હતી. આપના માધ્યમથી તાલુકા પંચાયતની ટીમ, તાલુકા પંચાયતની વહીવટી પાંખ, સરપંચશ્રીઓ, તલાટીશ્રીઓને અભિનંદન આપું છું, કારણ કે 2024-25ના કામો, આખા કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષના કામોનું આયોજન અને નાણાં પંચ, આ બંને વિભાગના કામોનું વ્યવસ્થિત પ્રક્રિયાઓ કરી અને વર્ક ઓર્ડર સુધી પહોંચાડી અને અત્યારે આજે એ વર્ક ઓર્ડર આપવાનું કામ તાલુકા પંચાયતમાં ગોઠવવામાં આવ્યું હતું, તો સૌ પ્રથમ તો હું સમગ્ર ચૂંટાયેલી પાંખને, વહીવટી પાંખને, તલાટી અને સરપંચ મિત્રોને સૌને અભિનંદન પાઠવું છું કે લોકોના કાર્યો છે એને તમે ઝડપથી એક્શનમાં મૂકી દીધા છે, કારણ કે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની કેન્દ્ર સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની રાજ્ય સરકાર, ડબલ એન્જિનની સરકાર ગામડાના છેવાડાના લોકો સુધી ગ્રાન્ટો, પૈસા, રકમ મોકલતી હોય છે, પરંતુ એ રકમ ક્યાં વાપરવી, કેવી રીતે વાપરવી, કઈ જગ્યાએ વાપરવી, એનું આયોજન એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કરતી હોય છે. તો એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ જે આ આયોજન કર્યું છે એ આયોજનને હું બિરદાવું છું અને હજી આવનારા દિવસોમાં 8 કરોડ રૂપિયાના બીજા કાર્યો છે, હજી આવનારા દિવસોમાં બીજા પણ 3-4 કરોડ રૂપિયાના કાર્યો છે. એટલે કહેવાનો મતલબ કે આ 2.5 કરોડ રૂપિયાના કાર્યો એ માત્ર કાર્યો નથી, પરંતુ જેટલી ઝડપથી શરૂ થઈ શકે એટલું કરવાનું કીધું છે. સાથે સાથે સરપંચ મિત્રોને અને તલાટી મિત્રોને કહ્યું છે કે જે 2021-22ના જે કામો પેન્ડિંગ છે એ પણ ઝડપથી પૂરા થાય, સત્વરે પૂરા થાય અને લોકોને સુખાકારીમાં ફાયદો થાય એના માટે પણ બધાને ટકોર કરેલી. જે ગામમાં વિકાસના કાર્યની જરૂરિયાત હોય તો એ ગામના લોકોએ જે તે સરપંચ મારફતે અથવા તો તાલુકા પંચાયતના સદસ્ય, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આવી એક વ્યવસ્થા ગોઠવેલી છે કે એના મારફતે કામ તાલુકા પંચાયત સુધી પહોંચે છે. તાલુકા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી પાંખ છે, એ સતત સક્રિય છે અને સક્રિય રહીને એ પાંખ કામ કરી રહી છે અને એના સુધી જ્યારે વાત પહોંચે કે તરત જ જે કામની જરૂરિયાત હોય એ કામની જરૂરિયાત મુજબ પ્લાન, એસ્ટિમેટ, નકશા બનાવી અને વર્ક ઓર્ડર એ ગામમાં આપવામાં આવતો હોય છે. એક્ટિવિટી અને આયોજનનું એ આદરણીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈના વરદ હસ્તે 2.5 કરોડથી પણ વધારે રકમના આજે વર્ક ઓર્ડર બનાવી અને એનું વિતરણ કરવામાં આવ્યું અને મને આજે જણાવતા આનંદ થાય છે કે સમગ્ર આજે તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, TDOશ્રી અને તાલુકા પંચાયતની વહીવટની સમગ્ર ટીમના પ્રયાસોથી આજે કચ્છ જિલ્લામાં સર્વપ્રથમ કોઈએ આયોજન તૈયાર કર્યું હોય તો એ મને જણાવતા આનંદ થાય છે કે માંડવી તાલુકો સર્વપ્રથમ અગ્રેસર રહ્યો છે અને વિકાસના કામની જ્યારે જ્યારે વાત હોય ત્યારે હું પ્રમુખ બન્યો ત્યારે મારી એ જ વાત હતી કે આ આયોજન
એ સમગ્ર છેવાડાના ગામને પણ કામને આવરી લઈ અને કેમ છેવાડાના ગામોનો પણ વિકાસ થાય એ રીતે એ કામોને લઈ અને આયોજન બનાવવામાં આવી રહ્યું છે. સર્વપ્રથમ તો આ આયોજનમાં આજે નાણાપંચનું આયોજન અમારો બાકી છે, બનાવી ગયો છે, પણ એમાં ત્રણેય આયોજનમાં અમે સમદ્રષ્ટિ રાખી અને કોઈ પણ જાતના ભેદભાવ રાખ્યા વગર સમગ્ર તાલુકા પંચાયતની સીટોને એટલા ને એટલા કામ આપી દરેકે દરેક ગામોને સરખા ભાગે પૈસાની વહેંચણી કરી અને કેમ ગામનો વિકાસ થાય એના માટે અમે પ્રયાસ કર્યા છે. અને નો ડાઉટ સરપંચો પણ અમારા સતત સંપર્કમાં જ છે અને હું તમારા માધ્યમથી અત્રે કહું છું કે જ્યારે જ્યારે કોઈ કામના સંબંધમાં કે કોઈ પણ તાલુકા પંચાયત લેવલની સમસ્યા હશે ત્યારે સરપંચોની સમસ્યા ઉકેલવા માટે અમે હરહમેશ તત્પર છીએ. અમારી સમગ્ર બોડી, અમારી સમગ્ર તાલુકા પંચાયતના સદસ્ય અને અમારી સમગ્ર ટીમ એ વિકાસના કામ કેમ થાય એના માટે હરહમેશ તત્પર છે.